पाना नंबर 144 एमां आपणे महावरामां ત્રીજો પ્રશ્ન પહોંચ્યા હતા, કયું શહેર ઠંડુ છે? તો અહીં એક ભાઈ બતાવ્યો છે, એ કહે છે હું હિમાચલ પ્રદેશમાં રહું છું, ત્યાં શિયાળામાં તાપમાન 2 અંશ સેલ્સિયસ થઈ જાય છે, કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે. 2 અંશ સેલ્સિયસ તાપમાન થઈ જાય, આપણને ખબર છે કે 0 અંશ સેલ્સિયસ તાપમાન થાય એટલે પાણી શું થઈ જાય, બરફ બની જાય. હવે અહીંયા એક બેન છે, એ શું કહે છે કે પરંતુ હું રાજસ્થાનમાં રહું છું જ્યાં તાપમાન 48 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, અહીં બહુ જ ગરમી હોય છે, પાણી લાવવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે. હવે શું કહે છે કે સમાચાર તેમજ ટીવીમાં ભિન્ન શહેરોમાં દર્શાવાતા તાપમાન એટલે કે ડિગ્રી સેલ્સિયસ અથવા અંશ સેલ્સિયસમાં જોવા માટે પ્રોત્સાહિત થવાનું છે આપણે, અને ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાન વિશે સમજવાનું છે. કયા તાપમાન? ન્યૂનતમ અને મહત્તમ. ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું, જેમ કે આજના દિવસમાં આપણને મોડાસાનું તાપમાન પૂછવામાં આવે તો ન્યૂનતમ તાપમાન તમને એમ કે 14 અંશ સેલ્સિયસ અને મહત્તમ તમને કે 22 અંશ સેલ્સિયસ, એટલે કે 22 અંશ સેલ્સિયસ એટલે કે બપોરે તમને થોડીક 22 અંશ સેલ્સિયસ થશે એટલે રાહત મળી શકશે ઠંડીમાં. પડી સમજ્યા? હવે અહીંયા શું કીધું છે, 16 જાન્યુઆરી 2008 ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. કઈ તારીખે? 16 જાન્યુઆરી 2008 ના રોજ. તો અહીંયા તમે જુઓ, પહેલો પ્રશ્ન છે બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું, તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? તો જેનું તાપમાન વધારે હોય, જેનો અંક વધારે એનું તાપમાન વધારે, અને જેનો અંક ઓછો એનું તાપમાન કેવું? ઓછું. તો અહીંયા તમને નકશો આપ્યો છે, એમાં નકશામાં જુઓ તો તમને સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો કયો જોવા મળે છે? તો એ સૌથી ઓછું છે, શ્રીનગરનું સૌથી ઓછું છે. જ્યારે તમે મુંબઈનું જુઓ, મુંબઈ 35.1 અંશ સેલ્સિયસ. હા, તો તમારા જવાબમાં શું લખવાનું રહેશે કે મુંબઈનું તાપમાન સૌથી વધુ અને શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. પડી સમજ્યા? આગળ છે, મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતા કેટલું વધુ હતું? હવે આ કેટલું વધુ હતું તો આપણે, હા વાંધો નહીં, તું અહીંયા નોટ, અહીંયા હું જે લખું એના ઉપર ખાસ ધ્યાન આપજે. કેટલું વધુ હતું એટલે કે આપણે તફાવત શોધવાનો, તફાવત એટલે બાદબાકી, તફાવત એટલે શું? બાદબાકી. તો ચલો બાદબાકી શોધીએ, તો કોનું વધારે છે? મુંબઈનું. તો 35.1 ઓછા, હવે તમને ખબર છે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો, 8.1 એટલે કે 1 પોઈન્ટ પછી 1 અહીંયા છે ને 8 અહીં આગળ. તો ચલો 1 માંથી 1 જાય તો 0, 35 માંથી 8 કાઢવાના છે તો કેટલા વધશે? જલ્દી બોલો, 27. કેટલો? કેટલું વધારે છે? કેટલું વધારે હતું? તો અહીંયા તમારે 27 અંશ સેલ્સિયસ, અહીંયા આમ ગોળ રાઉન્ડ કરીને અંશ સેલ્સિયસ જો બતાવ્યું છે બધામાં, બરાબર. તો તાપમાનનો એકમ કયો છે? સેલ્સિયસ. કયો? બીજા ઘણા બધા એકમ આવે છે, ફેરનહીટ, કેલ્વિન, પણ આપણે અત્યારે અહીંયા સેલ્સિયસ ભણવાનું છે. શું ભણવાનું છે? સેલ્સિયસ. ચલો આગળ છે, નીચે નોંધ આપી છે કે નકશો પ્રમાણમાં મુજબ નથી, માત્ર રેખાચિત્ર
નકશામાં પ્રમાણમાપ નથી, ફક્ત શું છે? રેખાચિત્ર છે. શું છે? એટલે એમાં પ્રમાણમાપ આપ્યું નથી. આગળ ત્રીજો છે, ત્રીજો પ્રશ્ન છે, તિરુવનંતપુરના તાપમાન 40 અંશ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તિરુવનંતપુરમ કેટલું તાપમાન છે? 33.5. કેટલું છે? હવે આપણે કેટલું કરવાનું છે? 40 અંશ. તો 40 અંશ કરવું હોય તો એના માટે શું કરવું પડે? 40 માંથી એટલા 33.5 છે, અને શું કરવા પડે? બાદ કરવા પડે. શું કરવું પડે? જેમ કે આપણને પ્રશ્ન એમ પૂછ્યો હોય કે કુંજ પાસે 5 લખોટી છે, તો એને 7 લખોટી કરવા કેટલું તાપ કેટલી લખોટી વધારે જોઈએ? તો શું કરીએ આપણે? 7 ઓછા 5 એટલે કે 2. 2 જવાબ આવ્યો, આપણો જવાબ કે 2 લખોટી વધારે જોઈએ. તો એ જ રીતનો અહીંયા પ્રશ્ન છે કે 40 અંશ કરવું હોય તો કેટલું તાપમાન વધારે જોઈએ? તો આપણે 40 માંથી શું કરવાનું? જે તાપમાન છે એ શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો ચલો અહીંયા 10 કો લઈશું, તો આગળવાળામાં કેટલા થઈ જશે? 9, અને એની આગળવાળામાં શું થશે? 1નો ઘટાડો. તો ચલો 10 માંથી 5 જાય તો 5.5, 9 માંથી 3 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0. એટલે કેટલો જવાબ આવશે? 6.5 અંશ સેલ્સિયસ. 6.5 બેટા, 6.5 અંશ સેલ્સિયસ. પડી સમજણ? હવે એ જ રીતનો બીજો પ્રશ્ન પૂછ્યો, ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું છે? તો આપણે હવે બંનેમાં મોટું કયું છે, ચેન્નઈનું તાપમાન કે કોલકાતાનું? ચેન્નઈનું. તો ચેન્નઈના તાપમાનમાંથી આપણે 29.9, એમાંથી કેટલા બાદ કરવાના? કોલકાતાનું તાપમાન છે 26.6. તો ચલો બાદ બાકી, આ સિમ્પલ બાદ બાકી છે. 9 માંથી 6 જાય તો 3, પછી પોઈન્ટના પોઈન્ટ, 9 માંથી 6 જાય તો ફરી 3, 3.3 અંશ સેલ્સિયસ. કેટલું? 3.3. તો તમારે જવાબમાં કેટલું છે? તમારે બાદ બાકી કરીને જવાબ લખવાના હો નોટબુકમાં. ચલો, આ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. જે કોષ્ટક જુઓ અને પ્રશ્નના ઉત્તર આપો. તો તમને બાજુમાં જે તાપમાન બતાવ્યું છે એ સવારે 3 વાગે લીધું હતું, જે નકશામાં બતાવ્યું છે એ બપોરે 3 વાગે લીધું હતું. તો હવે સવારે 3 વાગે, તો પહેલો પ્રશ્ન છે, બરાબર? તો જોઈએ, સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? તો બોલો કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું છે? તો શ્રીનગરનું. જુઓ, કલ્પના કરો કે તમે ક્યાં છો અને તમને કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. તો ત્યાં બહુ ઠંડી હોય તો તમને પહેલા તો શું કહેવાય, ઘણા બધા સ્વેટરો પહેરીને જવું પડે, ત્યારે આપણે ત્યાં ટકી શકીએ. બીજો પ્રશ્ન છે, ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો? તો ચેન્નઈમાં પૂછ્યું છે, તો ચેન્નઈમાં કેટલું તાપમાન હતું બપોરે 3 વાગે? 29.9. અને સવારે 3 વાગે કેટલું છે ચેન્નઈમાં? 21.1. તો આ બાદબાકી કરવાની, તફાવત એટલે શું? બાદબાકી. તો ચલો 9 માંથી 1 જાય તો 8,
પરિણામમાંથી એક જાય તો 8, તો કેટલો જવાબ આવશે ચેન્નઈ માટે? 8.8°C. અને ભોપાલ માટે તમારા હોમવર્કમાં કરવાનું છે, ભોપાલ માટે સામા કરવાનું તમારે હોમવર્કમાં. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાં પણ તમે પૂરવાનું ચાલુ કરી દેજો, જેમાં કઈ તકલીફ હોય એ મને ઓનલાઈન લેક્ચરમાં કહેજો.